અહીંયા બતાવ્યું છે કે જેટ વિમાન છે એ 1800 કિલોમીટર પર અવરની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10⁻⁴ ટેસ્લા છે, ડીપ એંગલ 30 ડિગ્રી છે, તો પાંખોના છેડા અને ટૂંકમાં પાંખોના છેડાઓ વચ્ચેના ગોળાનો ગાળો છે એ 25 મીટર જેટલો છે, તો ઈએમએફ કેટલો થાય, હવે પ્રોડ્યુસ થતો વોલ્ટેજ કેટલો. તો અહીંયા આપણે સમજીએ કે આ સિચ્યુએશનમાં ધારો કે પ્લેન છે એ આ ડાયરેક્શનમાં જાય છે, એટલે આપણે સમજવાનું છે કઈ દિશામાં જાય છે, તો પશ્ચિમ તરફ જાય છે. તો પ્લેન આ ડાયરેક્શનમાં જતું હોય એ પ્રમાણે આવશે, તો એનો વેગની ડાયરેક્શન આ તરફની મળશે. હવે અહીંયા આપણને બતાવ્યું છે કે એંગલ ઓફ ડીપ 30 ડિગ્રી છે, સમજી લો આપણે આ ડાયરેક્શન ધારીએ છીએ તો એંગલ ઓફ ડીપ છે એ 30 ડિગ્રી છે. તો એના માટે આપણે ચેક કરીએ તો અહીંયા આપણી પાસે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શન, સોરી અહીંયાથી આપણે કોઈ પણ ડાયરેક્શન રાખી દઈએ, સમજો આ રીતે મેગ્નેટિક ફિલ્ડ છે, તો મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, આ એંગલ 30 થશે કારણ કે સમસ્થિતિ સાથે બનાવેલો ખૂણો. પણ આપણે એનો લંબ ઘટક લેવો પડશે કારણ કે જે ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટે વી અને બી લંબ હોય તો જરૂરી પડશે, કારણ કે સમાંતર હશે તો ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય. તો આપણા માટે લંબ ઘટક છે એ બી વી બરાબર બી સાઇન થીટા આવે, તો આના આધારે ઈએમએફનું ઇક્વેશન થશે ઈએમએફ બરાબર બી વી બી, આ વર્ટિકલ ઘટક છે એટલે મેં બી વી લખ્યું છે, બી એલ વી આ સ્ટેપ આવશે, તો ઈએમએફ બરાબર બી વી ના બદલે બી સાઇન થીટા, તો બી એલ વી સાઇન થીટા આ રિલેશન બનશે, જે તમને સમજ આવી. જો વેગ આ ડાયરેક્શનમાં સમસ્થિત દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર સમસ્થિત સાથે 30નો ખૂણો બનાવશે, તો એનો હોરિઝોન્ટલ ઘટક કાઉન્ટ નહીં કરીએ પણ વર્ટિકલ ઘટક કાઉન્ટ કરીશું, તો એટલા માટે બી સાઇન થીટા થશે. ઈ બરાબર બીવી ઇન્ટુ એલ ઇન્ટુ વી, બીવીના બદલે બી સાઇન થીટા લખીએ તો આ રિલેશન આવશે. હવે આપણે કેલ્ક્યુલેશનમાં સમજીએ તો વેલોસિટી આપી છે 1800 કિલોમીટર પર અવર, એને 5/18 કરી નાખીએ તો આપણને જે રિઝલ્ટ આવશે 500 મીટર પર સેકન્ડનો આન્સર મળશે. બીજી વસ્તુ આપી છે, લંબાઈ આપી છે 25 મીટર જેટલી, ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક છે એ, અથવા ચલો 5×10⁻⁴ ટોટલ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, અને એના આધારે આપણે ડેલ્ટા 30 છે તો વર્ટિકલ ઘટક ફાઇન્ડ કરીને કિંમત મૂકવામાં આવશે. તો ઈએમએફનું સૂત્ર ઈ બરાબર બી એલ વી થશે. હવે અહીંયા બી વી એલ વી જે છે એ લખીશું, તો બી વી એ ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ભવ ઘટક છે, આપણે વધારે એની અંદર ડેપમાં નહીં લખીએ તો સીધું ઇક્વેશન બી એલ વી સાઇન થીટા લખી દઈશું તો બી ચાલી જશે. બી એલ વી સાઇન થીટા છે એમાં બીની કિંમત આ જે છે બી વી નથી પણ બી છે, તો આપણે બી બરાબર 5×10⁻⁴, વી આપ્યો છે, એલ આપેલો છે, સાઇન 30 એ કહી દીધું છે, તો આ વેલ્યુમાં લખીએ તો બીની કિંમત લખીએ છીએ, વી આપી દીધો છે જે 500 છે અને એલ આપ્યો છે 25 મીટર, તો આપણને 3.1 વોલ્ટ મળશે, તો ઈએમએફ આપણા માટે 3.1 વોલ્ટ મળી જશે.